નમસ્કાર, પાવાબા સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર. કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. સમાચાર જોતા પહેલા એક નજર આજની ટોપ હેડલાઇન્સ પર. ખેડૂતોના તમામ પાક MSP પર ખરીદવાની જાહેરાત. CM સૈનીએ કહ્યું, હરિયાણામાં આવું કરનાર પ્રથમ રાજ્ય બનશે. પશ્ચિમ બંગાળમાં બટાકા પર હંગામો. રાજ્યની બહાર સપ્લાય પર સરકારનો પ્રતિબંધ સામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. IMD રેડ એલર્ટ જાહેર કર્યું. બાંગ્લાદેશના PM હસીનાના રાજીનામાની માંગ કરતી જનતા. બાંગ્લાદેશમાં કરફ્યુ. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, બાંગ્લાદેશ ન જવા સલાહ આપી. શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફૂલોના ભાવ વધ્યા. સમાચાર જોઈશું વિસ્તારથી. હરિયાણા સરકારે ખેડૂતોના તમામ પાકને લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP પર ખરીદવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું કે હરિયાણાના ખેડૂતોને દરેક પાક હવે સરકાર MSP પર ખરીદશે. તેમણે કહ્યું કે આવું કરનાર હરિયાણા પ્રથમ રાજ્ય હશે. તે જ સમયે અગાઉના નહેરના પાણીનું શુલ્ક પર રાજ્યના ખેડૂતોના 133,55,48,000 રૂપિયાના લેણા માફ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં બટાકાની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે રાજ્યની બહાર બટાકાના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેના કારણે ખેડૂતોને તેના સારા ભાવ મળી શકતા નથી. જલપાઈગુડીના ધૂપગુડીમાં બટાકાના વેચાણ પરના પ્રતિબંધના વિરોધમાં લગભગ 500 બટાટાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું અને સસ્તો બ્લોક તૈયાર કર્યો. આ દરમિયાન જામ હટાવવા ગયેલી પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું. જો કે પોલીસ અધિકારીઓની ખાતરી બાદ જામ હટાવવામાં આવ્યો. ખેડૂતોને કહેવામાં આવ્યું કે ધૂપગીરીમાં સબ ડિવિઝનના અધિકારીઓએ તેમની સાથે વાત કરશે. ત્યારબાદ ખેડૂતો પીછેહટ થયા અને તેમને તેમનું પ્રોટેસ્ટ પાછું લીધું. દેશના અનેક રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળો ફાટવાની ઘટના બની રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા પશ્ચિમ રાજસ્થાનના પેટા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેની અંદર પૂર્વ ભારતીય રાજ્યો સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ, મેઘાલય સાથે મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતને ભારેથી અતિ ભારે વરસાદની નોંધ લીધી છે. તો આ સાથે જ શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે IMD આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં ભારે વરસાદના લીધે રેડ એલર્ટ જારી કરતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાનો યુગ શરૂ થયો છે. આ વખતે હજારો વિરોધીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે 4 ઓગસ્ટના રોજ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અનેક સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી. હિંસા પર કાબૂ મેળવવા માટે સરકાર દેશભરમાં કરફ્યુ લગાવી દીધો છે, તેમજ આગામી 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજધાની ઢાકામાં પણ દુકાનો અને બેંકો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફૂલોનો ભાવ આસમાને પહોંચી જવા પામ્યો છે. અમદાવાદના ફૂલ બજારમાં એકાએક ફૂલોના ભાવમાં 20-30% વધારો જોવા મળ્યો છે. તો ત્યારે થોડા સમય પહેલા જ ફૂલના ભાવ 50-60 રૂપિયા કિલો હતા અને તે જ ભાવ હવે 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ત્યારે એકાએક ભાવ વધતા ગુલાબનો હાર 50 રૂપિયાની જગ્યાએ હવે 70 રૂપિયામાં મળવા લાગ્યો છે. સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.